શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઈન ક્લાસરૂમમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 8 ગતિનો 7મો તાસ શરૂ કરીએ. 9 ભણતા પહેલાં આપણે જે જૂનું ભણી ગયા છીએ એનું ઝડપથી રિવિઝન કરી લઈએ. આપણે ઝડપ, સરેરાશ ઝડપ, વેગ, સરેરાશ વેગ અને પ્રવેગ જેવી રાશિઓ વિશે શીખી ગયા. ઝડપ એટલે પદાર્થે એકમ સમયમાં કાપેલું અંતર, વેગ એટલે પદાર્થે એકમ સમયમાં કરેલું સ્થાનાંતર. ઝડપ અને વેગ બંનેનું સૂત્ર v = s/t છે અને બંનેના SI એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. પ્રવેગ, ગયા તાસમાં આપણે શીખી ગયા કે પદાર્થના એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહેવામાં આવે છે. પ્રવેગ માટે સિમ્બોલ વાપરીએ છીએ એ. પ્રવેગનું સૂત્ર a = v - u/t અને પ્રવેગનો SI એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઝડપ અદિશ રાશિ છે, જ્યારે વેગ અને પ્રવેગ બંને સદિશ રાશિ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૂત્રો આપ્યા છે એમાં સિમ્બોલ આપણે યાદ રાખવાના છે. એસ આપણે વાપરીએ છીએ અંતર અથવા સ્થાનાંતર માટે, સ્મોલ યુ વાપરીએ છીએ પ્રારંભિક વેગ માટે, સ્મોલ વી વાપરીએ છીએ અંતિમ વેગ માટે, સ્મોલ એ પ્રવેગ માટે અને સ્મોલ ટી સમય માટે વાપરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા તાસમાં પ્રવેગી ગતિના ઉદાહરણો જોઈ ગયા. કોઈ વાહનને પ્રવેગ એટલે કે એક્સેલરેટર આપવામાં આવે તો તેના વેગમાં વધારો થાય છે અને તેની ગતિને આપણે પ્રવેગી ગતિ કહી શકીએ. ઘણી વખત તમે વાહનમાં મુસાફરી કરી હોય, કોઈકના સ્કૂટર પાછળ બેઠા હોય ને ધીમે ધીમે ચાલે, તો આપણે એમ કહીએ છીએ જરા લીવર આપને, સ્પીડ વધુ થાય, બરાબર? તો ત્યાં વાહનનો વેગ શરૂઆતમાં ઓછો હતો, પણ પ્રવેગક એટલે કે આપણે જે કહીએ છીએ લીવર આપને, પ્રવેગક આપતા વાહનના વેગમાં વધારો થાય છે એટલે અંતિમ વેગ વધી જાય છે, પ્રારંભિક વેગ ઓછો થાય છે. આવે વખતે તેના પ્રવેગનો મૂલ્ય ધન મળે છે અને તે વાહનની ગતિને આપણે પ્રવેગી ગતિ કહીએ છીએ. તેવી જ રીતે અમુક ઊંચાઈએથી મુક્ત પતન કરતા દડાના વેગમાં સતત વધારો થાય છે એટલે કે દડો પ્રવેગી ગતિ કરે છે. એનાથી વિરુદ્ધ વેગમાં ઘટાડો થાય એટલે કે પ્રવેગનું મૂલ્ય ઋણ મળે તો એવી ગતિ પ્રવેગી ગતિ કહેવાય. ઉર્ધ્વ દિશામાં ઉછાળવામાં આવેલા દડાનો વેગ સતત ઘટે છે. ઉર્ધ્વ દિશા ઉપરની બાજુ. તમે ક્યારેક દડાથી રમતા હો ત્યારે દડાને તમે ઉપરની દિશામાં ફેંકો છો ત્યારે દડાના વેગમાં સતત ઘટાડો થાય છે એટલે કે દડો પ્રતિ પ્રવેગી ગતિ કરે છે. ગતિ કરતા વાહનને જ્યારે બ્રેક મારવામાં આવે ત્યારે વાહનના વેગમાં ઘટાડો થાય છે. આવે વખતે વાહનની ગતિ પ્રતિ પ્રવેગી ગતિ છે તેમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને તેના વેગમાં એક સરખો વધારો એક સરખા સમયગાળામાં થતો હોય તો તે પદાર્થ નિયમિત પ્રવેગી અથવા અચળ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. દાખલા તરીકે મુક્ત પતન કરતા પદાર્થની ગતિ. કોઈ વસ્તુને તમે અમુક ઊંચાઈથી છોડી દો તો તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી આકર્ષાઈને નીચે પડે છે. તે જ્યારે ઉપરથી નીચે તરફ ગતિ કરે છે ત્યારે તેના વેગમાં સતત વધારો થાય છે અને આપણે આવી રાઈડમાં મુક્ત પતનનો આનંદ માણ્યો છે. નિયમિત પ્રતિપ્રવેગી ગતિની વાત કરીએ તો નિયમિત રીતે સતત વેગમાં ઘટાડો થતો હોય. અહીંયા આપણે જોઈએ, પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને તેના વેગમાં એક સરખો ઘટાડો એક સરખા સમયગાળામાં થતો હોય તો તે પદાર્થ નિયમિત પ્રતિપ્રવેગી અથવા તો અચળ પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. દાખલા તરીકે
ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવેલા પદાર્થની ગતિ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે પહેલી આકૃતિમાં જોઈ શકો છો કે પદાર્થના વેગમાં સતત વધારો થાય છે. દર સેકન્ડેનું સ્થાન બતાવ્યું છે, પહેલી સેકન્ડે અહીંયા છે, બીજી સેકન્ડે, ત્રીજી સેકન્ડે, ચોથી સેકન્ડે, તો વેગમાં વધારો થાય છે. પદાર્થને જ્યારે આપણે ઉર્ધ્વ દિશામાં ફેંકીએ છીએ ઉપરની તરફ, ત્યારે તેના વેગમાં સતત ઘટાડો થાય છે. અહીંયા એના સ્થાન પરથી તમે વેગ નક્કી કરી શકો. તો પદાર્થ ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે ત્યારે વેગમાં સતત ઘટાડો થાય છે, એટલે એવી ગતિને આપણે અચળ પ્રતિપ્રવેગી ગતિ કહી શકીએ છીએ. કોઈ પદાર્થના વેગનો બદલાવવાનો એટલે કે ફેરફારનો દર અનિયમિત હોય તો તે પદાર્થ અનિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. દાખલા તરીકે ટ્રાફિકવાળા રસ્તા પર વાહનની ગતિ. ટ્રાફિકવાળા રસ્તા પર કારનો વેગ સતત બદલાતો હોય છે, તો અહીંયા કારની ગતિ અનિયમિત પ્રવેગી ગતિ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટમાં પેજ નંબર 103 પર પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે, તમે કોઈ વસ્તુની બાબતમાં ક્યારે કહી શકો કે પહેલું તે અચળ પ્રવેગથી ગતિ કરે છે? તો હવે તમને સમજાઈ ગયું હશે, જ્યારે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને એક સરખા સમયગાળામાં તેનો વેગ એક સરખા પ્રમાણમાં વધતો હોય તો પદાર્થ અચળ પ્રવેગી કે નિયમિત ગતિ, નિયમિત પ્રતિપ્રવેગી, પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. બીજું છે, તે અસમાન પ્રવેગથી ગતિ કરે છે એમ ક્યારે કહી શકાય? જ્યારે પદાર્થનો વેગ એક સરખા સમયગાળામાં જુદા જુદા પ્રમાણમાં બદલાતો હોય તો પદાર્થનો પ્રવેગ અસમાન છે, એટલે કે અનિયમિત છે તેમ કહેવાય. હમણાં જ આપણે જોયું ટ્રાફિકવાળા રસ્તા પર વાહનની ગતિ. અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ, મુક્ત પતન કરતા પદાર્થની ગતિ. અચળ પ્રતિપ્રવેગી અથવા તો નિયમિત પ્રતિપ્રવેગી ગતિ કરતા પદાર્થનું ઉદાહરણ, ઉર્ધ્વ દિશામાં ફેંકેલો દડો. ત્રીજો પ્રશ્ન, એક બસની ગતિ 5 સેકન્ડમાં 80 કિલોમીટર પ્રતિ કલાકથી ઘટીને 60 કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય છે, બસનો પ્રવેગ શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને સમય સેકન્ડમાં આપ્યો છે, વેગ આપ્યો છે કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે બધા એકમોને એક સરખા કરવા પડે, તો કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ. બસની પ્રારંભિક ઝડપ યુ બરાબર 80 કિલોમીટર પ્રતિ કલાક. કિલોમીટરના મીટર કરવા હોય તો 1000 વડે ગુણવા પડે, કલાકની સેકન્ડ કરવી હોય તો 60 × 60 એટલે કે 3600 વડે ગુણવા પડે. તો 80 × 1000 / 60 × 60 બરાબર 800/36. બસની અંતિમ ઝડપ એટલે કે અંતિમ વેગ વી બરાબર 60 કિલોમીટર પ્રતિ કલાક. જુઓ, બસની ઝડપ ઘટે છે, વેગ ઘટે છે, બરાબર, વી નાનો છે અને યુ મોટો છે, તો બસની ગતિ કેવી હશે? પ્રતિપ્રવેગી ગતિ હશે. આપણને આના રકમ પરથી જ ખબર પડી જાય કે વેગ ઘટતો હોય તો પ્રવેગનું મૂલ્ય ઋણ આવશે. બસની અંતિમ ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક, તો એના મીટર પ્રતિ સેકન્ડ કરીએ, 60 × 1000 / 60 × 60 બરાબર 600/36. સમય આપ્યો છે 5 સેકન્ડ. હવે આપણે સૂત્ર લઈએ, પ્રવેગ એ બરાબર v - u / t. વી એટલે અંતિમ વેગ, યુ એટલે પ્રારંભિક વેગ, ટી એટલે સમય. અંતિમ વેગ શોધી કાઢો 600/3600, પ્રારંભિક શોધી કાઢો 800/36, સમય 5.
એનું સાદું રૂપ આપતા આપણને જવાબ મળે છે -1.11 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, માઇનસ, ઋણ જવાબ મળ્યો. એટલે કે બસના પ્રવેગમાં ઘટાડો થાય છે. ત્રીજો પ્રશ્ન છે, એક ટ્રેન રેલવે સ્ટેશનથી ગતિનો પ્રારંભ કરે છે અને અચળ પ્રવેગથી ગતિ કરીને 10 મિનિટમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરે છે, તો તેનો પ્રવેગ શોધો. અહીંયા આપણને 10 મિનિટ એટલે સમય આપ્યો છે. 40 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે અંતિમ ઝડપ અથવા અંતિમ વેગ આપ્યો છે, પ્રારંભિક વેગ. તો પહેલી લીટી વાંચો, ટ્રેન રેલવે સ્ટેશનથી ગતિનો પ્રારંભ કરે છે એટલે શરૂઆત કરે છે. પહેલાં ટ્રેન સ્થિર હતી તો પ્રારંભિક ઝડપ u = 0, અંતિમ ઝડપ v = 40 કિલોમીટર પ્રતિ કલાક, એના મીટર પ્રતિ સેકન્ડ કરીએ તો 100/9. હવે પ્રવેગનું સૂત્ર a = v - u/t. વી અંતિમ ઝડપ મૂકી દો, યુ પ્રારંભિક ઝડપ મૂકી દો, ટી સમય. સમય કેટલો આપ્યો છે? 10 મિનિટ. તો 10 મિનિટની સેકન્ડ કેટલી થાય? 10 × 60 = 600. હવે આનું સાદું રૂપ આપીએ તો આપણને જવાબ મળે છે 1/54 = 1.85 × 10⁻²⁺ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ઘણી બધી ઘટનાઓની મૂળભૂત જાણકારી આલેખ દ્વારા સરળતાથી મેળવી શકાય છે. તમે ટીવીમાં મેચ જોઈ હશે તો કોઈ એક દિવસીય ક્રિકેટ મેચના પ્રસારણ દરમિયાન કોઈ ટીમ દ્વારા પ્રત્યેક ઓવરમાં બનાવેલા રનના દરને ઊભા સ્તંભ એટલે કે ઊભી લીટીઓવાળા આલેખ વડે દર્શાવવામાં આવે છે. આપણે મેચનું વિશ્લેષણ જોતા હોઈએ ત્યારે સરસ મજાના ગ્રાફ બતાવે છે. ગણિતમાં આપણે શીખી ગયા કે સુરેખ આલેખની મદદથી બે ચલો ધરાવતા રેખીય સમીકરણનો ઉકેલ મેળવી શકાય છે. અહીંયા આપણે કોઈ વસ્તુની ગતિને દર્શાવવા માટે સુરેખ આલેખનો ઉપયોગ કરીએ છીએ. હવે સુરેખ આલેખ કોઈ એક ભૌતિક રાશિની બીજી ભૌતિક રાશિ પરની નિર્ભરતા દર્શાવે છે. જેમ કે અંતર કે વેગની બીજી ભૌતિક રાશિ સમય પરની નિર્ભરતા. જ્યારે પદાર્થ સુરેખ પથ પર એકસરખા સમયગાળામાં એકસરખું અંતર કાપે ત્યારે તે અચળ ઝડપે ગતિ કરે છે તેમ કહેવાય. અહીંયા કેવો અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થનો આલેખ આપ્યો છે. પદાર્થે કાપેલું અંતર અને તે અંતર કાપવા માટે લીધેલો સમય, એને આપણે અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ કહીએ છીએ. અચળ ઝડપ છે એટલે આલેખ મળશે આપણને સુરેખા. આકૃતિમાં તમે જુઓ, એક્સ અક્ષ પર આપણને સમય દર્શાવ્યો છે, વાય અક્ષ પર અંતર. આલેખને વાંચવું હોય તો પહેલાં વાય અક્ષ બોલાય પછી એક્સ અક્ષ. આપણને ગતિમાન પદાર્થનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. પદાર્થે કેટલા સમયમાં કેટલું અંતર કાપ્યું એ અહીંયા બિંદુઓ વડે દર્શાવ્યું છે. પદાર્થ નિયમિત ગતિ કરે છે એટલે બધા બિંદુઓ આપણને એકસરખી લાઇનમાં મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના તાસમાં આપણે આવા આલેખો વિશે વિસ્તારથી શીખીશું. આજે આપણે જે ભણી ગયા તે તમારે યાદ રાખવાનું છે. હોમવર્કમાં અહીંયા પાઠ્યપુસ્તકના ઉદાહરણ આપ્યા છે, 2 દાખલા આપણે ગણ્યા. એવી જ રીતના 4 ગણેલા દાખલા આપ્યા છે. તમારે વાંચીને સમજીને પછી જોયા વગર જાતે નોટમાં ગણવાના છે અને વારંવાર જે કંઈ ભણી ગયા એનું રિવિઝન કરતા રહેવાનું છે. થેન્ક યુ.